તો હવે વાત કરીશું સુરતની શાલુ મિલમાં લાગેલી આગના મામલા વિશે, જેમાં મિલના સંચાલકો સામે બેદરકારીનો ગુનો દાખલ થયો છે. 9મી જૂને સ્લેબ પડ્યા બાદ ભીષણ આગ લાગી હતી અને માલિક આશીષ જૈન તેમજ કમલ જૈન સામે અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાંડેસરા પોલીસે આઈપીસી 304-308 મુજબ અહીંયા ગુનો નોંધ્યો. સમગ્ર ઘટનામાં બે કારીગરોના મોત થયા હતા. આ અગાઉ અકસ્માત મોતનો ગુનો અહીંયા નોંધાયો હતો. પોલીસ કમિશનરે ફેર તપાસના આદેશ આ મામલે આપ્યા હતા. તપાસમાં બેદરકારી જણાતા અંગે ફરિયાદ નોંધાઈ હતી. હજુ 3 કેસની તપાસ હાલ તો અહીંયા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 2 કારીગરોના મોત થયા હતા. આ વિશે પર વાતચીત કરવા તેજસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી તેજસ, શાલુ મિલમાં જે આગનો મામલો છે, શું વિગતો? જરૂરથી 9મી જૂનના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી શાલુ ડાઈંગ મિલની અંદર સ્લેબ પડી ગયો હતો. વહેલી સવારે લગભગ 3 થી 3:30 ના અરસામાં આ ઘટના બની હતી અને ત્યારબાદ ભીષણ આગ મિલમાં લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો અને આખા શહેરની ફાયરની ટીમો ત્યાં આગળ પહોંચી હતી. લગભગ 8 થી 10 કલાકની મહેનત બાદ માત્ર આગ કાબૂમાં આવી હતી. તેનું કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ સુરત મહાનગરપાલિકાએ પાંડેસરામાં આવેલી તમામ મિલોની અંદર જે સ્ટ્રક્ચર ની જે સમસ્યા છે, જે સ્ટ્રક્ચર ડેમેજ થયું હોય તેમને નોટિસ પડકારી હતી અને તાકીદે આ તમામ સ્ટ્રક્ચરને યોગ્ય કરવા માટેના આદેશ આપ્યા હતા. જોકે ત્યારબાદ પણ જે પ્રકારે ઘટનાઓ એકંદરે બની રહી હતી તેને ધ્યાનમાં રાખીને અને હાલમાં જે ભીષણ તાકીદની ઘટના બની તેમાં સ્પષ્ટપણે એવું ફલિત થયું હતું કે જે મોટા માથા હોય છે, જે સંચાલકો હોય છે, તેમની જેમની જવાબદારી હોય છે તે પોતાની જવાબદારી નિભાવવામાં અસફળ રહે છે, પોતાની જવાબદારી નિભાવતા નથી. જેના કારણે સુરત પોલીસ કમિશનરે કેટલાક કિસ્સાઓની અંદર ફેર તપાસના આદેશ આપ્યા છે. જેમાં શાલુ ડાઈંગ મિલની પર જે આગની ઘટના છે તેમાં ફેર તપાસના આદેશ આપ્યા હતા. જેમાં સ્પષ્ટપણે જે સંચાલકો છે તેમની બેદરકારી સામે આવી છે. માલિક છે આશીષ જૈન અને કમલ જૈન આ બંને ભાઈઓ છે અને તેમની વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આઈપીસી 304 અને આઈપીસી 308 મુજબ બેદરકારીનો ગુનો તેમની સામે પાંડેસરા પીઆઈએ જાતે નોંધ્યો છે. ફરજ બજાવવાની હોય છે તેમાં બેદરકારી હતી અને તેમને આ આખી ઘટનાની જાણ હતી કે સ્ટ્રક્ચર ડેમેજ છે, તમે સ્ટ્રક્ચર યોગ્ય કરવું જોતું હતું પરંતુ યોગ્ય ના કરતાના કારણે આ ઘટના બની હોય તેવું માની તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હજી 3 કેસની તપાસ ચાલી રહી છે. તેમાં પણ સંભવતઃ આ પ્રકારે આઈપીસી 304 અને 308 મુજબ ફરિયાદ દાખલ થઈ શકે છે. જે આભાર તેજસ સમગ્ર માહિતી બદલ. તો જે બે ભાઈઓ છે આશીષ જૈન અને કમલ જૈન એની સામે હાલ તો ફરિયાદ નોંધાઈ છે.